કેમ ભોળાની ભક્તિનો બોલા રહ્યો છે ભાવ? જસદણ નજીક આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને મહાત્મ્ય સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું જ છે. પરિણામે બારે માસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ ઉમળતી રહેતી હોય છે અને દાદાને ભાવિકો જળાભિષેક સહિત પૂજન અર્ચન પણ કરતા હોય છે. પરંતુ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેક્ટર દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે 1351 રૂપિયાની પહોંચ ફળાવવી પડશે એવું બોર્ડ લગાવવામાં આવતા શિવભક્તોમાં ભારે રોષ છે. દર્શનાર્થીઓનું કહેવું છે કે જે માણસ ચાલીને દાદાના દર્શને આવતો હોય તેની પાસે 5 રૂપિયા પણ ન હોય અને તેની પાસેથી દાદાને જળાભિષેક કરવાના 351 રૂપિયા વસૂલવામાં આવે તે નિરાશ થઈને પાછો ચાલ્યો જશે. જો આવી રીતે હેરાન કરાશે તો ધર્મનો નાશ થઈ જશે. અધિકારીએ કમિટીની સહમતિ વિના જ આ મનસ્વી નિર્ણય લીધો છે જે અયોગ્ય છે. લઈને આવતું હોય હવે એ માણાની પાસે 5 રૂપિયાનો એની પાસે 350 લે તો નિરાશ થઈ જાય. આવી રીતે તો આપણો ધર્મનો નાશ થતો જાય. અને ખરેખર 1 રૂપિયો અત્યાર સુધી કોઈ લીધો નથી ને આ સાહેબો આવીને કોઈ કમિટી નથી ને એમને એની મનસવીથી જે નિર્ણય લીધો છે ખોટો છે. અને જો આમાં અમે એને રજૂઆત કરશું બધા ગામ વતી અમારા તાલુકા વતી જો એમાં પણ કાંઈ નિર્ણયનો ફેરફાર નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન કરશું. મહાદેવ ગરીબ વર્ગ હોય કે શ્રીમંત હોય બધા માટે એક જ છે. આમાં 2 વસ્તુ થશે કે શ્રીમંત હશે મંદિરમાં પ્રવેશ કરી શકે, નાનો માણસ પ્રવેશ નહીં કરી શકે. કારણ કે દરેક વ્યક્તિ આવતો એના ખિસ્સામાં એવડી સગવડતા હોય પણ ન પણ હોય તો આ તો એક કેવો થઈ એક પડદો થઈ જાય ને કે શ્રીમંત લોકો જ પ્રવેશ કરી શકે. નાના માણસને કોઈ અધિકાર નથી આ જાહેરાત થઈ શકે. એટલે નાના માણસ કે મોટો માણસ માટે નિયમ ભગવાનના દરબારમાં એક જ હોય. ભગવાનના દરબારમાં કોઈ નાનો નથી કોઈ મોટો નથી. અને આ જે ચાર્જ છે એ નાના નહીં હોવો જોઈએ મોટા નહીં હોવો જોઈએ. તો આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે એસડીએમ રાજેશ આલ. રાજેશભાઈ, આખરે આજે ભોળાની ભક્તિ માટે આ ભાવ લેવામાં આવી રહ્યો છે, આખરે આ નિર્ણય કરવા પાછળનો ભાવ શું છે? ભગવાન શ્રી મહાદેવના બધાને દર્શનનો લાભ મળે એટલા માટે અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે અમુક લોકો જ ગર્ભગૃહમાં ગઈ અને ભગવાનના દર્શન કરી શકતા. સામાન્ય જનતાને દરેકને પણ જળાભિષેક કરાઈ શકે એવા શુભ આશયથી અંદર જઈ અને દર્શન કરી શકે એટલા માટે વ્યવસ્થાના ભાગરૂપે આપણે આ દક્ષિણા નક્કી કરી છે. અને આ દક્ષિણાની સાથે સાથે મંદિરમાં કોઈ પણ દર્શનાર્થી આવે દરેકને પ્રસાદ આપવાનું પણ જે અત્યાર સુધી નહોતું એ આપણે શરૂ કરાવ્યું છે. અને વ્યવસ્થાના ભાગરૂપે જે કઈ રકમ મંદિરને દક્ષિણામાં આવવાની છે એ યાત્રીઓની સુવિધા પાછળ એનો ઉપયોગ કરવાના શુભ હેતુથી કરાયેલું છે. અમુક જે લોકો 2-4 જણા છે કે જે એમને પોતાની એક અલગ પ્રકારની ભાવના હોવાથી એક વિરોધનું થોડું એમને અસંતોષ ઉભો કર્યો છે. રકમમાં ઘટાડો કરવો પડશે તો અમે કરશું. બીજા નંબરમાં એક અમે એવું પણ વિચાર્યું છે કે ગર્ભગૃહ સિવાય બાજુમાં આપણે કોઈ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગર્ભગૃહની બહાર રહીને પણ જો જળાભિષેકની કોઈ એવું મિકેનિઝમ ગોઠવાતું હોય જે મોટા મંદિરોમાં બીજી જગ્યાએ પણ છે તો એ પણ અમારો એક વિચાર છે કે એ પણ એક વધારાનું કરી શકાય જેથી કરીને ગર્ભગૃહની અંદર ભીડ પણ ઓછી થાય અને વધારે દર્શનાર્થીને જળાભિષેકનો લાભ મળે. બિલકુલ રાજેશભાઈ, સોમનાથ જ્યોતિર્લિંગ છે ત્યાં પણ આવી જ વ્યવસ્થા છે કે કોઈ પણ ભાવિક દૂરથી પણ દાદાને જળાભિષેક કરી શકે તે વ્યવસ્થા છે. આપણે એવી વ્યવસ્થા તો કરશો પણ જે લોકોને અત્યારે આ વ્યવસ્થા જે છે તેના પર વાંધો છે તેઓ હવે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે, શું તેમને સમજાવવાનો પ્રયત્ન કરાશે? અમે સમજૂત કરશું કે ભાઈ જ્યાં સુધી આપણું આ નવું મિકેનિઝમ ઉભું ન થાય ત્યાં સુધી આપણે વ્યવસ્થાના ભાગરૂપે ગર્ભગૃહની અંદર કોઈ બહારથી દર્શનાર્થી આવ્યા હોય તો એમને પણ લાભ મળે જે સામાન્ય રીતે બહુ સામાન્ય જન નતા મળી શકતા. અત્યાર સુધી અંદર ગર્ભગૃહમાં દર્શન કરવા માટે બહુ જૂજ લોકો પેલા થતા હતા એની જગ્યાએ દરેકને લાભ મળે. અને આ વ્યવસ્થા છેલ્લા 1 મહિનાથી છે કે આપ
આપણે આજે ચાલુ કરી એવું નથી, ઘણા સમયથી આપણે કરી છે ને ઘણા. રાજેશભાઈ વિવાદ છે, ક્યાં સુધીમાં ઉકેલ લાવી દેશો? બહુ ટૂંક સમયમાં આનું અમે નિરાકરણ લાવીશું, બધાની સાથે બેઠક કરી અને વ્યવસ્થિત રીતે બહુ ટૂંક સમયમાં જ આનું નિરાકરણ લાવીશું. આભાર રાજેશભાઈ. તો આખરે જનરલ એસજીએમ રાજેશ આલ વાત કરી રહ્યા હતા, કહી રહ્યા હતા કે આખરે જે નિર્ધારિત કરવામાં આવી છે રાશિ, તે આખરે મંદિરના વિકાસ માટે અને ભાવિક ભક્તોની સુવિધા માટે તેનો ઉપયોગ કરાશે, પરંતુ જે વિવાદ થઈ રહ્યો છે તેનો પણ ટૂંક સમયમાં નિકાલ લવાશે અને જરૂર પડે આ રાશિની રકમમાં પણ ઘટાડો કરાશે એનું વિચારણા થશે.